नमस्कार दर्शक मित्रों, हूँ छु पूजा टंडेल। संकल्प न्यूज में आपनो स्वागत छे। समाचार नी शुरुआत करता पहले एक नजर आज ना मुख्य समाचार ऊपर। સેલવાસના દાદરામાં પોલીસે રેડ કરી જુગારમદા 600 રૂપિયા 2.20 લાખનો મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા। સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના એસપીએ સેલવાસ વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ઉપર અંકુશ લાવવા સેલવાસ ક્રાઇમ બ્રાન્ચની ટીમને સૂચના આપી હતી। સેલવાસ ક્રાઇમ બ્રાન્ચ ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમીના આધારે દાદરા વિસ્તારમાં આવેલ વાસુદેવ મિશ્રાની ચાલીમાં બાતમીવાળા રૂમમાં ચેક કરતા 600 રૂપિયા વડે તીન પત્તીનો હાર જીતનો જુગાર રમતા ઝડપી પાડ્યા હતા। આરોપીઓને ચેક કરતા રોકડ રૂપિયા 1.17 લાખ અને 8 મોબાઈલ મળી કુલ રૂપિયા 2.20 લાખનો મુદ્દામાલ કબજે કરી સેલવાસ પોલીસ મથકે આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। આ કેસમાં અન્ય આરોપીઓને ઝડપી પાડવા સેલવાસ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચક્રગતિમાન કર્યા છે। ઝડપાયેલ આરોપીઓના નામ ગૌરવ વાસુદેવ વિશ્રા, ધનંજય હીરાલાલ યાદવ, માનવેન્દ્રસિંહ પ્રેમસિંહ, મંજીત હરેન્દ્ર યાદવ, બકુરફે બકર સબિત શાહ, પ્રમોદ રામાનંદ શર્માની ધરપકડ કરી હતી। દમણ નગરપાલિકાના ફિલ્ડ સુપરવાઇઝરોને યુનિફોર્મ, આઈકાર્ડ, સેફટી શૂઝનું વિતરણ કરાયું। દમણ નગરપાલિકાના ફિલ્ડ સુપરવાઇઝરો હવે યુનિફોર્મ, આઈકાર્ડ તથા સેફટી શૂઝમાં દેખાશે। પ્રમુખ અસ્પી દમણિયા અને ઉપપ્રમુખ રશ્મિબેન હડપતિના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું। દમણ નગરપાલિકાના ચીફ ઓફિસર ડોક્ટર સંજામ સિંઘ અને પ્રમુખ અસ્પી દમણિયાએ દમણ નગરપાલિકાના વિવિધ વિભાગના ફિલ્ડ સુપરવાઇઝરોને યુનિફોર્મ, બેચ તથા આઈકાર્ડ અને સેફટી શૂઝનું વિતરણ કરવામાં આવ્યું હતું। તે દરમિયાન ચીફ ઓફિસર ડોક્ટર સંજામ સિંઘે ફિલ્ડ સુપરવાઇઝરોને શપથ પણ લેવડાવ્યા હતા। આ પ્રસંગે દમણ નગરપાલિકા ઉપપ્રમુખ રશ્મિબેન હડપતિ અને કાઉન્સિલર જસવિંદર કૌર પણ ઉપસ્થિત રહ્યા હતા। અમારા જે સુપરવાઇઝર્સ છે, જે દિન રાત સફાઈનું કામ કરે છે અને શોપમાં જાય છે, તો એક યુનિફોર્મ બીજી નિયુક્તિ, તો એવને એક બેચ આઈકાર્ડ, કારણ કે ક્યારે બી જઈને કોઈ કહે કે ડીએમસીથી આવ્યા તો પહેલે તો એનો આઈડેન્ટિટી હોવા જોઈએ। તો એક આઈકાર્ડ ડીએમસીના સ્ટેપ સાથે, એક યુનિફોર્મ બ્રાઉન કલરનો ટી શર્ટ, એ લોકોનું નામ સાથે બેચ, બેચ પર નામ, લોગો, એ સાથે બધાને આપ્યું। સાથે સાથે સેફટીની વાત હોય તો સેફટી શૂઝ પણ આપવામાં આવ્યા છે, અને એ રીતે એક આઈડેન્ટિટી અમારી ક્રિએટ થાય। જીન્સ પેન્ટ છે લોકોનું રહેશે, અને એક આઈડેન્ટિટી કરીને અમે લોકો આ મોહિમ ચાલુ કરી છે। અને ઓફકોર્સ લેટ બટ નેવર લેટ, તો અમે લોકોએ આજે એ લોકોને આ યુનિફોર્મ આપ્યો છે અને એક માર્કેટમાં એ લોકો સુપરવાઇઝર તરીકે કાર્ય કરશે। સેલવાસમાં હાઇબ્રિડ કંપનીમાં પગાર વધારાની માંગ સાથે કામદારોની હડતાળ। 1077 પર સંપર્ક કરી સમસ્યા જણાવી ઉકેલ મેળવી શકો છો હોવાનું જણાવતા ડેપ્યુટી કલેક્ટર। દાદરા નગર હવેલીમાં ગત કેટલાક દિવસોથી પ્રદેશમાં કંપનીના શ્રમિકો દ્વારા વેતનને લઈ હડતાળ પાડવામાં આવી છે, ત્યારે હાઇગ્રેડ કંપની પ્રાઇવેટ લિમિટેડ કેળવણીના કામદારો મહત્તમ હડતાળ પર હતા અને તેઓ સેલવાસ લેબર ઓફિસરને ડેપ્યુટી કલેક્ટર ચાર્મી પારેખને મળી સરકારી નિયમો મુજબ વેતનની માંગ કરી હતી। સેલવાસના ડેપ્યુટી કલેક્ટર ચાર્મી પારેખે જણાવ્યું હતું કે સ્કિલ શ્રમિકોને 462, સેમી સ્કિલ શ્રમિકોને 452 તેમજ અને સ્કિલ શ્રમિકોને 441 રૂપિયા પ્રમાણે ચૂકવવાના રહેશે। જો કોઈ ઇન્ડસ્ટ્રીઝ તેમજ લેબર કોન્ટ્રાક્ટ અથવા ઓવરટાઇમના પૈસા ન આપે તો પ્રશાસન દ્વારા એક હેલ્પલાઇન નંબર પણ જારી કરવામાં આવ્યો છે, તેનો નંબર 1077 છે, જેના પર તમે ડાયરેક્ટ સંપર્ક કરી શકો છો। શ્રમિકોને પ્રશાસન દ્વારા અપીલ કરી કે જાહેરમાં કાયદાનું ઉલ્લંઘન ન કરો અને આ હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરી સમસ્યાઓ જણાવી તેનો ઉકેલ મેળવી શકો છો। દાદરા નગર હવેલી કે સભી શ્રમિક ભાઈઓ ઓર બહેનો કો એવમ સારી ઇન્ડસ્ટ્રીઝ કો જીતને ભી લેબર કોન્ટ્રાક્ટર્સ હૈ યે સબકો સૂચિત કિયા જાતા હૈ कि अगस्त 18 अगस्त के जो नोटिफिकेशन से जो मिनिमम वेज का रिवीजन हुआ था उसके हिसाब से जो स्किल्ड मैन पावर का जो रेट है वो 462 रुपीज़ है, जो सेमी स्किल्ड का रेट है वो 452 रुपीज़ है और अनस्किल्ड का जो रेट है वो 411 रुपीज़ है, 441 रुपीज़ है। उस हिसाब से हर एक लेबर कॉन्ट्रैक्टर को एवं इंडस्ट्रीज़ को यहाँ पे ये डायरेक्शन दिया जा रहा है कि मिनिमम वेज जो है वो पे किया जाएगा एक एक वर्कर को। अगर कोई ओवरटाइम काम कर रहा है तो ओवरटाइम के कैलकुलेशन के हिसाब से उनको ओवरटाइम भी दिया जाएगा। इसके लिए
हम लोगों ने एक हेल्पलाइन नंबर भी बनाई हुई है। तो हमारे जितने श्रमिक भाई बहन हैं उनसे मेरी ये दरखास्त है कि अगर कहीं पे भी कंपनी में या कॉन्ट्रैक्टर के द्वारा उनको मिनिमम वेज से कम रेट दिया जा रहा है या ओवरटाइम का पैसा नहीं दिया जा रहा है तो 1077 हेल्पलाइन है, उसके ऊपर कॉल करें। मेरी ये भी रिक्वेस्ट रहेगी श्रमिक भाइयों और बहनों से कि कृपया कहीं पे भी ऐसी सिचुएशन ना आने दे कि जिससे कोई लॉ एंड ऑर्डर सिचुएशन हो। जब कभी भी एक साथ बहुत सारे लोग इकट्ठा होते हैं तो वहाँ पे धक्का मुक्की का भी चांस रहता है और लॉ एंड ऑर्डर सिचुएशन भी क्रिएट होती है और बाकी जनता को भी अपनी आमदनी में दिक्कत आती है। तो इसीलिए वापस से मैं एक रिक्वेस्ट करूँगी कि कहीं पे भी ऐसा कोई भी किस्सा आता है वो सीधा सीधा हेल्पलाइन नंबर पे फ़ोन करे। बाकी किसी भी जरिए कहीं पे भी मोबाइल वीडियो कहीं वायरल करने की या ऐसी कोई भी चीज़ें करेंगे तो उससे लॉ एंड ऑर्डर सिचुएशन में बहुत ही ज़्यादा दिक्कत आ सकती है। धन्यवाद। हमारे मांग के इनके सरकारी जो रूल्स से तो हिसाब मैंने आप तो मैं हर एम कंपनी वाले ने बात करी तो एचआर के आप छः महीना जो रोका जाओ पैसे अमे करिए अमे यहाँ कलेक्टर ने मिली पैसे लेबर ऑफिस में जाइए टोटल 100 से ज़्यादा है 475 और जो वाइट प्लान है उसमें भी 435 मिल रहे हैं। तो जो हमका गवर्नमेंट धर्मपुर में त्रिवेणी कार्यक्रम में बाड़कों ने वेशभूषा में भाग ले वैज्ञानिकों की जानकारी आपी। वैज्ञानिकों शोधकों की वेशभूषा द्वारा विद्यार्थियों युवाओं ने लाइब्रेरी तरफ वाड़वा साकार जीवन विकास ट्रस्ट मुंबई तथा रेनबो वॉरियर्स धर्मपुर द्वारा मरगमाड़ ग्राम पंचायत अनोखो प्रयास कर्यो छे। साकार जीवन विकास ट्रस्ट मुंबई ना सौजन्यथी निर्मित साकार वांचन कुटीर मरगमाड़ ना स्थापना दिन की उजवणी तथा महामानव डॉक्टर एपीजे अब्दुल कलाम की जन्म जयंती की उजवणी निमित्ते साकार वांचन कुटीर मरगमाड़ मुकामे वैज्ञानिकों तथा शोधकों ने वेशभूषा योजाई थी जेनु उद्घाटन दिवेश पटेल महेश गराशिया कमलेश पटेल तथा उत्तमभाई गराशिया हस्ते दीप प्रागट्य करीने करवामां आव्युं हतुं। महामानव डॉक्टर एपीजे अब्दुल कलाम की जन्मजयंती निमित्ते वैज्ञानिकों तथा शोधकों ने वेशभूषा स्पर्धा में 29 विद्यार्थी अलग अलग वैज्ञानिकों तथा शोधकों ने वेशभूषा उत्साहपूर्वक रजू करी थी। विजेताओं ने चांदी का मेडल आपी प्रोत्साहित करवामां आव्या हता। कार्यक्रम ने सफल बनावा माटे गामना सरपंच रजनीकांत पटेल डेप्यूटी सरपंच राजेश पटेल ग्राम पंचायत सभ्य युवानों आगेवानों वगैरह भारे झमट उठावी थी। भरूचमां सेफ एंड सिक्योर नवरात्रि महोत्सवमां पोलीस अधीक्षक सहित अधिकारीओ गरबे झूम्या। भरूच जिला पोलीस परिवार द्वारा नवरात्रि महोत्सवनुं भरूच पोलीस हेडक्वार्टर ग्राउंड खाते आयोजन करवामां आव्युं छे। सेफ एंड सिक्योर नवरात्रिना सूत्र साथे आयोजित गरबा महोत्सवमां नवरात्रिना प्रथम दिवसे जिला पोलीस अधीक्षक मयूर चावड़ा सहित जिल्लाना पोलीस अधिकारीओ गरबे घूम्या हता। नायब पोलीस अधीक्षक पीएल चौधरी क्राइम ब्रांचना पोलीस इंस्पेक्टर उत्सव बारोट अने सब इंस्पेक्टर प्रदीपसिंह वाड़ा सहितना अधिकारीओ गरबे घूमता जोवा मळ्या हता। भरूच जिल्ला पोलीस परिवार द्वारा नवरात्रि महोत्सव 2023नुं भरूच पोलीस हेडक्वार्टर ग्राउंड खाते आयोजन करवामां आव्युं छे। सेफ एंड सिक्योर नवरात्रिना सूत्र साथे आयोजित गरबा महोत्सवमां नवरात्रिना प्रथम दिवसे जिल्ला पोलीस अधीक्षक मयूर चावड़ा सहित अधिकारीओ गरबे झूम्या हता। बाळकीओने युवतीना सही सलामत वातावरणमां सुरक्षाना अभाव विना गरबा रमी शके ते माटे भरूच जिल्ला पोलीस द्वारा पण गरबा महोत्सव 2023नुं आयोजन करवामां आव्युं छे। ભરૂચથી રિપોર્ટર અવી સૈયદ સંકલ્પ ન્યૂઝ।
समाचारों नवा समाचारों साथे काले फरी मळीशुं। नमस्कार। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।